સુરતના રાંદેર ગોરાડ સહિત વિવિધ ઝોનના ક્લસ્ટરમાં મુકાયેલા વિસ્તારમાં 28 દિવસ સુધી કોઈ પણ કેસ નહીં નોંધાતા આખરે આવા વિસ્તારોને ક્લસ્ટરમાં ફેરફાર કરી મુક્ત કરવામાં આવ્યા છે। હાલ આ વિસ્તાર રેડ ઝોનમાં મુકાયા છે। સુરત શહેરના 54 વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતા। આ ક્લસ્ટર વિસ્તારોમાં 28 દિવસ સુધી કેસ નહીં નોંધાય હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરાયા છે। અંતર્ગત લીંબા તેમજ સેન્ટ્રલ ઝોનમાં આવતી ટેક્સટાઇલ માર્કેટો અને હીરા બજારોને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે। હવે કોવિડ-19 ગાઈડલાઇનનું પાલન કરી તમામ વેપારીઓ ધંધો સરળતાથી શરૂ કરી શકશે। ગુરુવારે મામલે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, અન્ય પદાધિકારીઓ તથા કમિશનર વચ્ચે ચર્ચા બાદ જે વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મૂકવા પામ્યા છે। હવે સેન્ટ્રલ અને લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મૈદરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરાયા છે। આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-19 ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે। અન્ય ઝોનમાં પણ આવા ફેરફારો કરાય છે, પરંતુ જો નવા કેસ આવશે તો જે તે વિસ્તારને તરત જ ક્લસ્ટર જાહેર કરવામાં આવશે। તો રાંદેર ગામ તળ અને ગોરાટ રોડના 60 દિવસ બાદ ક્લસ્ટરમાંથી મુક્ત થતા તંત્ર દ્વારા ત્યાં કરાયેલા બાંબુના બેરિકેડ શુક્રવારે સવારે દૂર કરવામાં આવ્યા હતા। વધુમાં મનપા કમિશનર મંચાનિધિ પાણીએ કહ્યું હતું કે 28 દિવસમાં એક પણ કેસ નહીં નોંધાય હોય તેવા વિસ્તારને ક્લસ્ટરમાંથી બાકાત કરી હાલ ગ્રીન ઝોનમાં મૂક્યા છે। જો તેમાં કેસ આવશે તો ફરીથી ક્લસ્ટરમાં લેવાશે। ક્લસ્ટર મુક્ત વિસ્તારના લોકોએ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે। ગ્રીન ઝોનમાં અત્યારે કોઈ પ્રતિબંધ નથી। વેસુ ઉગત વિસ્તારો આખા ક્લસ્ટર મુક્ત થયા છે। ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજારમાં કોવિડ-19 નિયમ પ્રમાણે ધંધો શરૂ કરી શકાશે। અઝર કુરેશી, 24 ન્યૂઝ।